सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरै वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा श्री स्वामीनारायण भगवान निज अक्षर पुरुषोत्तम महाराज निजय गुणातीतान स्वामी महाराज निजय भगत जी महाराज निजय शास्त्र जी महाराज निजय योग जी महाराज निजय प्रमुख स्वामी महाराज निजय योगी अब बोलिया कोई ने वैण मारी शास्त्री मैंने वैण मारा बराबर से કોઈને વેણ મારો ને શાસ્ત્રી માં વેણ માર્યા બરાબર છે. લો કોઈ પણ હોય મોટા સંતની બી વાત જવા પણ કોઈ પણ હોય વેણ મરાય જ નહીં. આવી રીતે આ સેવા આ છે. અહીંયા ગુલાટ ખાઈ જાય આપણે આપણે સેવા સ્થૂર પડે જ દેખાય બધું જે ઘસારો ભીડો બેઠા જાગરણ કર્યું હોય આ બધું એ છે. જો એ નથી એવું નથી જો પણ આ થોડા જે 20% છે જો પરીક્ષામાં છે ને 50% સેજે આવી જાય વાંચ્યું ના હોય તો પછી 60% લાવે થોડું વાંચવું પડે. પછી જેમ જેમ આગળ હોય ને એક એક 2-2% લાવવા માટે 6-6 કલાક વાંચવું પડે. જેમ ઉપર જાય ને પોલિશિંગ જેમ ઉપર પછી 1-1% લાવવા છે ને કેટલી મહેનત કરવી પડે. હા એમને એમ નથી આવતું. નીચેના લેવલમાં આવી જાય ફટફટ આવી જાય. એમ તો તેમ જેમ 60-70% આપી સેવા મળી જાય આપણને પછી જે સેવામાં આવે છે આ ગાવા કાઢી નાખે. એક એક બધું ધ્યાન રાખવું પડે. હા દાસના એટલે શું? આ દાસના એટલે ખંબવું, વેણ ના મારવા, ધીરજ રાખવી, તડફડ ના કહી નાખવું, ઝડપી નિર્ણય ના લઈ લેવું. આ બધું જે આપણે કરીએ છીએ એટલે એ બધું ધ્યાનમાં રાખે. સેવા એટલે શું? પહેલાં હતી છે સેવા કે હદુભાઈ સેવા, પછી સ્વામી કે સેવા એટલે શું? ભગવાનને અખંડ ધારી રાખવા. લો આ અર્થ કોણ કરે? આ ભગવાન અખંડ ધારી રાખવા યોગી આપા બોલે છે. જેને ધાર્યા છે એને જ ખબર પડે ને અખંડ છે. જો આપણે નથી કહેતા કે અક્ષર બ્રહ્મના બે સ્વરૂપ, એક અનુકૂળી બ્રહ્માંડ જે ચિદાકાશ, એક રસ ચૈતન બ્રહ્મ એ, અને બીજું એ જ અક્ષર બીજે સ્વરૂપે મારાની સેવામાં છે. સેવામાં એ ધારી રાય જ થયું ને. એ ભગવાન ધારવા સેવા જ થઈ ને. જો ભગવાન પાસે અખંડ રહ્યા છે, ધારી રહ્યા છે. એટલે ભગવાને અખંડ ધારી રાખવા. પછી એટલું નહીં, સંબંધ વાળામાં નિર્દોષ ભાવ. એ અહીંયા ભગવાન ધારીએ પ્રમુખ સાહેબ ધ્યાન કર્યું બધું, બીજા એ ના હોય. બધાને મહિમા હોય છે, ગુણા મહિમા. બીજાને ઠેબે મારવા આમાં જ આવશે બધું અંદર આગળ. તો જેવું છે દરેકનું મહિમા, સત્પુરુષો મહિમા બીજાનો હોય જ એને. હા જો સ્વયંમાં પણ મહિમા છે તો એમની મોજડીનું મહિમા છે કે નહીં? મોજડી માથે નહીં ચડાવતા. અને બાપાને મોજડી પડી હોય અને કોઈ જતો હોય તો આપણે રોકીએ એમ, મોજડી પર પગ ના પડે તોય રોકીએ આપણે. લો હરિભક્તો મોજડી જેટલાય નહીં. આવું છે. જો કે બોલો હોય મહિમા બરાબર છે, રાખવું જ જોઈએ. બાપાને મોજડી કોઈ પગ ના પડે બધું બરાબર છે. પણ આ ભૂલીએ છીએ આપણે સ્થૂર ભક્તિ, સૂક્ષ્મ ભક્તિ. આ હરિભક્ત મહિમા સમજ ને એ છે. એટલે આપણે બે દરકારી હોય છે ને આમ બસ બોલી નાખીએ, આમ કરી નાખીએ. બિલકુલ તે જવાબદાર વ્યક્તિ છે બધા. આપણે યોગી આપણે કહેતા કે આ સત્પુરુષનું ખોટું દેખાય કોઈ ક્રિયા ના કરવી. સંતની ગુરુની ગુરુની લાજ જાય કોઈ ક્રિયા ના કરવી. જો
तो खाली धर्म नियम की बात नहीं, बधु आई जाए, वाणी विवेक आई जाए आखू। हाँ तो बोलो छो कई रीते रोचा जो बोलो वाला केलू पोलाइटली केलू ध्यान राखी ने ये रीते बोलवानू होय। एवं बोले एमना चेला ना कहे एमना शिष्य एमना आश्रित ना कहवाय। आटलू तो गुण आव जो बोलवा ब्रेक मारी पड़े बधु करू पड़े गमे एटलू हो तमने पछी धीरज राखवी पड़े ना बोलाय। ते लागे छे बोली नाखे पण तो ना बोलाय ना बोले। અને અહીંયા કુસ્તી થાય છે નાના બાળકો લડત થાય ને હા છે ને એકવાર આ બધા બાળકો હતા એને એક એક ફૂટ દૂર બેસાડવા પડે અડી નહીં જ્યાં જગ્યા હતો એક એક ફૂટ દૂર પછી બધાને કહ્યું કે ધ્યાન કરો એક બાળકને જો મજા ના આવી કંઈ તો બાજુ ઓલો લગાવી દે પછી ઓલો બાકી રાખે કોઈ કંઈ ધ્યાન કરતો હતો ખાલી આંખો બીજી બેઠો હતો ઓલા ઓલાને મારી તો ઓલાને મારી તો એનો ભાઈ પાછળ એ આવીને આને લગાવી અને પાંચ મિનિટમાં તો કુરુક્ષેત્ર બધા બાળકો ધડાધડી। આપણે આવું જ છે આ દેખાય છે આપણું દેખાતું નથી આવું જ છે બધું આ સ્વરૂપ આપણું આવું જ છે બધી અંદર અંદર ખટપટ આ છે તે છે એનું આખું બોલીએ આ કરીએ તે કહે બધું આવું જ આ લોકોને બાળકની રમત એટલે નિર્દોષ છે તો એ બધું તરત ભૂલી જાય ઝપ્પા જોઈ તો ભૂલી જાય આપણે દાળમાં રાખી મૂકીએ એમ વર્ષો સુધી જ્યારે લાગે ને તે ઘા કરે એટલે આપણી રમત તો ભયંકર છે બાળકને તો હજુ હારી છે આટલું બધું તોફાન દેખાયું તો એના કરતાં આપણે વધારે તોફાન કરીએ છીએ આપણું તોફાન દેખાતું નથી। ભગવાને અખંડ થઈ રાખવા સંબંધવાળા નિર્દોષ ભાવ રાખવું જે સંબંધવાળા નિર્દોષ ભાવ એ જેવી બીજી કોઈ સેવા નથી। આ બધી સેવા ગણાય ને આપણે આપણે ચાકરી બધી એમ એ બધી સેવા બરાબર જ છે ચાકરી ચાકરી ઓછી નથી હા એના 50% સેવા ચાકરી 50% એના મળે તો ચાકરીના પણ 50% આવે છે। સ્વામી કહ્યું કે ભગવાન અખંડ ધારી રાખવા અને સંબંધ વાળામાં નિર્દોષ ભાવ એ જેવી બીજી કોઈ સેવા નથી એટલે અહીંયા આપણે ગોથાવી છે બધી કરે પણ આવું મનમાં કંઈ બધું મન કરો વચને સેવા કહીએ ખાલી કર્મે કંઈ જ કરી છે વચને ને મને નથી કરતા સેવા કંઈ જમાડીએ આપણે એ કર્મે કંઈ જમાડ્યા પણ મને મનમાં ખરા ઠીક ખાઈ જાણે છે ખાવા જ આવે છે આપ કોઈ સત્સંગ કરાવતું જ નથી જો આ મનમાં તો આવું જ ચાલે છે મન કરો વચને ક્યાં રહ્યું આમ ખાલી કર્મે કંઈ રહ્યું મનમાં આવું છે પછી કોઈ આગળ વાતે કરે વચને કંઈ આ છે ને બધા ખાવા જ આવે છે કોઈ સત્સંગ કરવા નથી લો એ વચને કંઈ સેવા કરી મનમાં આવું ભાવે ખાલી કર્મે કંઈ કરે છે બાકી ઓલા બે તો કપૈયા માગતા હોય 60% તો ગયા માગતા હોય 30% 40% વાળા સેવા કરી એના રહ્યા હતા। જીવમાં ભગવાન પધરાવી દો અને કોઈનો અવગુણ ના લો એ સમાસ થયો સમાસ થયો કોને કે આપણે કહે ને અત્યારે આપણે જે મંદિર અહીં તો પહેલાં મંડળ ચાલતું હતું બરાબર એપી કાકા ત્યાં સત્સંગ થતો હતો એ બીજા બે ત્રણ જગ્યાએ એમાંથી કરતા આપણે નગારા રોડ ઉપર આવ્યો પછી એમાંથી અહીંયા આવ્યા એટલે આ વિકાસ કેટલો દેખાય સ્વામી વિકાસ આ કહે છે આ તો બધું છે બરાબર છે આ ખરો વિકાસ આ જીવમાં ભગવાન પધરાવી દો અને કોઈનો અવગુણ ના લો એ સમાસ થયો કહેવાય સમાસ આ થયો આપણું આ બહારનું તો બધું છે દેખાય આપણું શું અહીંયા કેટલો સમાસ થયો અહીંયા કેટલો વિકાસ થયો તો માઇનસ નેગેટિવમાં જતું હોય પહેલાં એટલા અવગુણ ના તો પછી તો કેટલા જણનો અવગુણ લેતા થઈ જઈએ અમે લલ્લુ છે બધા મફતિયા છે આમ છે તે
अवगुण है। हाँ, जो भगत जी महाराज बेचार हरिभक्त ने बातों करता, माना भगत आया का बाबूला जीवन लेने हूँ बैठा सके, तमें फर आम जीव चोट से ने जन्म लेव पड़ से, फरी आव पड़ से। भगत जी का बाबूला ना कहवाए, आ द्रोह करो कह, जो शब्द भगत जी द्रोह करो कह, बाबूला जहाँ समझो मैं तमें, आ बदा ऑर्डनरी ऑर्डनरी है ज नहीं, कोई अँ बेसी ना सके ऑर्डनरी, કેટલા પુણ્ય છે તો ભગવાન બધા જે રીતે રાખવા ઘટે એ રીતે રાખે, પેલો સ્ક્રૂ ફેર ઓછું હોય તો એક સ્ક્રૂ ઓછું કરે, વધાર કરે, ટાઈટ કરે, ઢીલું કરે, એમને એ ગમે એમ કહ્યું એને સત્સંગમાં રાખવા છે અને આગળ લેવા છે, એટલા બધું કરતા હોય છે, થોડી બુદ્ધિ લઈ લે, થોડા આવું કરે આમ કરે, તો બધું પણ કોઈ ઓર્ડનરી નથી, યાદ રાખજો, કોઈ ઓર્ડનરી નથી, ગમે હાવ બુદ્ધનો બેલ ઓર્ડનરી નથી, આમ મારા ભેગા રતો બસ્યો રતો ઓર્ડનરી નહોતો, આમ હાવ બુદ્ધનો બેલ જેવું એમ, પૂર્વેનું કેટલું મોટું ઇતિહાસ છે બધું, એ ટૂંકમાં એ આ સમજવું ને એ ખોટ છે મારા, કે સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે, જુક્ત ચાર પદ છે એની આ વાત લખે છે મારે, કોઈને ઓર્ડનરી સમજતા નહીં તમે, હા આ તો હું ઓળખું છું, ઓળખે એટલે એના બે ચાર દોષ જાણતા હોય, ઓળખું છું આ રીતે ઓળખે, એ ઓળખ્યા ના કહેવાય, આ કોનો સંબંધ છે એ ઓળખ્યા કહેવાય, કોનો સંબંધ છે આને એ જો વિચાર તો ઓળખ્યા કહેવાય, બાકી બધું કચરો છે બધું, આ લૌકિક છે બધું, કે નાનામાં નાનો હોય તેની પણ ભગવાનની બુદ્ધિ સેવા કરે ત્યારે મહિમા સમજ્યા ગણાય, મહિમા કોને કહું, જોવા અનંત કોટી બ્રહ્માંડના નાથ ને બધી એ નહીં, અહીંયા અહીં દેખાય છે અનંત કોટી બ્રહ્માંડનો નાથ, આમાં એ મહિમા છે, નાનામાં નાનો હોય, નાનામાં નાનો હોય તેની પણ ભગવાનની બુદ્ધિ સેવા કરે તારે મહિમા સમજ્યા ગણાય, મહિમા મેં કહે ને નાનામાં નાનો હોય ને, અને આપણે જોયા પ્રમુખ સાઈન જોયા યોગી આપણને જોયા છે, નાનામાં નાનો હોય કઈ કઈ સેવા કેવું બધું, યોગી આપણે ત્યાં ગોંડલ હતા અને નંદા સાહેબ આવેલા, પછી બધા મળ્યા, એ ખરી પેલો આપણે ઓલો છે ને રાયણ જ્યાં પેલો પથ્થરો મૂક્યો છે ગોંડલમાં, રાયણનું ઝાડ છે ત્યાં, એક હરિભ બેઠા હતા બિચારા, યોગી આપાય તેને પૂછ્યું જમ્યા તમે, અમે બધું લો નાનામાં ના, એની સાથે બાપાએ તો કરી છે, એક બાળક હતો હવે એને સંડા જવું હતો, વરસાદ પડતો ને બધું, એટલો મૂંઝાય, સ્વામી યોગી સમજી ગયા, તો જો બધી વ્યવસ્થા કરી, તગારું લઈ આવ્યા, એમાં થોડી ધૂર નાખી અને એમાં સંડાસ કરાવ્યો, પછી બાપા એની પૂટ ધોઈ બધું કઈ યોગી આપ્યો, બોલો ખાલી ધોઈ એટલે નહીં, કેવા ભાવથી ભગવાનની બુદ્ધિએ, હા જોવાની ખૂબી એ છે, કદાચ આપણે આવું કરીએ, આવું કરીએ કરીએ જ નહીં ને, આટલું બધું કોણ કરે, એની માને ખબર નથી પડતી, આ વિચાર આવો જ વિચાર, એની માને ભાન નથી, છોકરાને રખડતા મૂકે, આવો વિચાર આવે જ નહીં, બાપા હોય નહીં, એની તકલીફ જોઈ ભૂલ ગમે નહીં, પણ અત્યારે એને શું જરૂર છે એનો વિચાર કરો, આપણે તો ભૂલ કાળા બેસીએ, ત્યાં બચારાને અત્યારે જે તકલીફ છે એ દૂર કરો, એટલે આ નાનામાં નાનો હોય તેની પણ ભગવાનની બુદ્ધિ છે, એટલે યોગી આપણે ભગવાનની બુદ્ધિ સેવા કરી છે, હા આવું નથી, તારે મહિમા સમજ્યા ગણાય, નાનાની સેવા કરે તેમાં મહારાજની સેવા આવી જાય, લો કેટલી ખોટ ખાઈએ છીએ આપણે, વિચાર કરો, નાની સેવામાં મહારાજની સેવા આવી જાય છે, તો શું કામ છોડવું, દુકાનદાર હોય ને વેપારી હોય ને આ ધંધો ખોટનો ના કરે, જ્યાંથી એને પ્રોફિટ મળતું ત્યાં એ ગ્રાહકને પકડે, યોગી આપણે કહે છે કે નાના નાનાની સેવા કહી તો મહારાજની સેવા આવી ગઈ, કેટલો બધો નફો, દાખલો કેટલો, આટલો જ,
बोला नवाब साहब बे फूंक मारी 40 गम आप्या। तो जब महाराज की सेवा आई गई एटले केटली मोटी बात थी गई, नवाब की सेवा में आटलू लाभ थयो, मारी सेवा सेवा क्या छे नाना ही सेवा में त्या भाई महिमा की सेवा थाय ते दीव भाव, दीव भाव के दीव भाव महिमा की सेवा ये दीव भाव से कहीं नौखू नहीं बधु एक में से बधु तब कई रीते करो सो एटलू बजू। हाँ सेवा नहीं नवी सेवा नहीं, प्रमुख साहब के चंद्रलोक में जसो न तब तो आज बड़ी पद्धति त्याज पारायण करें धोतियावड़ा बधु आज है त्या कहीं नव नहीं, तो भाव केवो है एना पर जाए बढ़ू। पछी दीव भाव मोक्षनी कूची, लो दीव भाव मोक्षनी कूची चावी। हाँ तमे गई काले जो अमे ऊपर से ने आया तो मेन दरवाजो बंद हतो त्यां एटले अमे आ मान पछी नीचे उतरीने आम कई पछी सभामां आया। तो जो कूची जेना हाथमां कूची एनी वात ऊंची, तो दीव भाव कूची छे, दीव भाव मोक्षनी कूची छे। हाँ दरेकमां दीव भाव राखो मोक्ष ज छे। हाँ जो मनुष्य भाव तो कूची गई हाथ में थी रस। आ पछी बीजी एक बात कही, जो स्वामी की आज्ञा थाय ने तो खरेखर सेवक हो योगी आव कैसा रस्तो गोती ने संत ने राजी करवा अतिशय सेवा। आपने लगे आम कई रीते करव बापा प्रमुख से आज्ञा है गम्य रस्तो शोधी काढ़े पार पाड़े करे એટલે જે આવું હોય ને એટલે રસ્તો ગોતીને એમના ના થાય આમાં। જો ભગતજીને ગુણાતિથી આજ્ઞા કરી, ભગતજી આ પથરાવતા કેમ અટક્યા છે જોઈ આવો ને, જોવા ગયા તો કૂતરું મરી ગયેલું પથરાના ઢગલા પર કૂતરું મરેલું હતું। આપણે શું કરીએ પાછા આવીએ, સ્વામી કૂતરું મરી ગયું ઢગલા ઉપર છે ને એટલે આમ પથરા મજૂરો ઉચકતા નથી, પછી સ્વામી તમે કોઈને મોકલો કોઈ હરિજનને કૂતરું ખસેડે ને પછી આવું શરૂ થાય। ભગતજી ના કહ્યું આવું, સીધું કૂતરું જાતે ખસેડી નાહી ધોઈને આવ્યા ને આ બધું પથરા આવતા શરૂ થઈ ગયા। રસ્તો કાઢ્યો ઊભા ના રહ્યા વિચાર ના કેમ થાય, આજ્ઞા થઈ લો ગમે પાર પાડે તમે। હા એટલે ના ના હોય સ્વામીને આજ્ઞા તો ગમે વિચાર કરીને ગમે અશક્ય શક્ય કરે। અરે આવું તો પેલા આના બોર્ડ ઉપર લખ્યું હતું, એટલે પેટ્રોલ સ્ટેશન હોય ને ત્યાં એડવર્ટાઇઝમેન્ટ, ત્યાં મહેન્દ્ર ધોનીની એડવર્ટાઇઝમેન્ટ હતી, એનું ફોટો મેં નીચે લખેલું મહેન્દ્ર ના અનહોની કો કરે હોની મહેન્દ્ર ધોની। એના એને 35 કરોડ બને છે આ એડના। હા શક્ય ને અશક્યને શક્ય કરે એવું છે। એટલે આપણે આ સેવા આ બધી હદ ઉપરાંત સેવા અનેક કહેવાય, રસ્તો ગોતીને કરે છે ભગતજી તો કેટલાય પ્રસંગો છે, ઊભા રહે ને તો ગમે એમ રસ્તો કાંઈ કરી જ નાખે। હા રસ્તો ગોતીને સંતને રાજી કરવા તે અતિશય સેવા, હદ વિનાની સેવા કરવી આકરું પડે છતાંય ન ગણતા જોડાઈ જાય તે સેવા। ઘણી સેવા એ આકરું હોય, કોઈ તો મેળ ના ખાય બહુ મુશ્કેલી પડે આમ, પણ તો કરી જ નાખે ગમે રસ્તો કાઢીને કે નજર એને અહીંયા છે। એટલે દોડનારા હોય છે ને સ્પ્રિન્ટર બધા કોઈ પણ એની નજર ક્યાં ટેપ ઉપર, અહીં લોકો જીયરિંગ ને ચિયરિંગ કરે એના સામે દ્રષ્ટિ, કોઈ ઉર્દુ બોલે કે એના પક્ષમાં બોલે એને ટેપ જ દેખાય, એના કાન આંખ બધું ટેપમાં જોડી ગયું હોય, કાને અહીંયા જોડી ગયું એટલે એને સંભળાય જ નહીં ને, એના વખાણ ને નિંદા કાંઈ ના હોય એને ટેપ જ દેખાય, એના કાન નાક બધું ત્યાં જોડી ગયું હોય, એમાં સેવામાં આવી રીતે મહારાજ સ્વામી કહે છે। ભાઈ યોગી આપવા જ ત્યાં અટલા જ રહેતા, રાતના 1 વાગી ગયેલા અને સીટી કાકા આવ્યા,
બાપા હશે ઉતારો બધું કર્યું. પછી સીધી કાકા પૂછ્યું, તમે બાપા એક વાર કેમ જાગો? તમારા બધા માટે જો આપણે શું કરીએ, સોંપી દઈએ કે ભાઈ હવે કોઈ આવે તો તું કરે અથવા મને ઉઠાડે, હું સુઈ જાઉં છું. તો કોઈ ઉઠાડે ને કોઈ સુઈ ગયા તો આવું. હવે પોતે જ જેમને જે સેવા સોંપેલી છે બધું પાર પાડે, એટલે આવી રીતે સેવા કરવાની વાત છે. ભીડો ખમણ મન થાય, જો હવે વિચાર જો આવે, કેટલી સરસ વાત છે. અથવા ભીડો કદાચ ના મળે, ખમણ વારો ના, પણ ભીડો ખમણ મન થાય, સેવકોનું મન થાય ત્યારે ગુણ આવ્યા કહેવાય. સેવા કરો છો એ નહીં, સેવા કોણ મન થયા કરે છે એ ગુણ આવ્યા કહેવાય. સેવા કરે પણ પછી બીજી વાર સેવા કરે તો ના ભાઈ મેં મારું કહી દો, હવે મને થાક્યો છું. ના, સેવા કોણ માં જે યોગી આપા લંડનથી પાછા આવેલા ગોંડલમાં ઓલા પગથિયા નીચે ઉતરતા હતા, તો આજુબાજુ યુવકો વાસુ કે બાપા કે મને ઈર્ષા આવે છે. ભાઈ કહે કે કેમ બાપા? આ બધા વાસણ કે આપણે રહી ગયા, આખી જિંદગી તો ઉટક્યા, મને મન થાય છે વાસણ ઉટકવાનું. 80 વર્ષની ઉંમરે બાપા વાત કહે તો એટલે એ જ બોલી શકે ને, એમના જ વાક્યો છે. બીજા કહે એટલે સેવક મન થાય, ભીડો મન થાય ને એ ગુણ આવ્યા કહેવાય. ગુણ આવ્યા કહેવાય. હવે મોટી ઉંમર સેવા ના કહી શકે અને શરીર ના, પણ મન થયા કહે ને, મનમાં મન તો ત્યાં જુવાન હોય, દેહ ઘડો મન તો જુવાન હોય, આવી રીતે હોય ને. સેવા ના કરે ના, સેવા કરે ના બુજાય તે ભક્તિ. એક એક સેવાની અંદર બધું કેવો ભાવ છે, બધું ભક્તિ જ્ઞાન વૈરાગ બધું આવી જાય છે. સેવા કરે ના બુજાય એ ભક્તિ. માન ના ઈચ્છે તો સેવા થાય, જો માન માટે જ સેવા કરીએ છીએ. સેવા એટલે બાપા જે અર્થમાં સેવા કહે છે ને, એમાં માનની ઈચ્છા હોય તો એ આ પ્રકારની સેવા થાય આપણને.